ભૂતપૂર્વ ઉર્જા મંત્રીના મતક્ષેત્રમાં ઝીબીની ગોરબેદરકાનીના કારણે એક મૂંગા પશુનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. બોટાદને આવો વિકાસ ગમે છે? આવું ક્ષેત્ર છે બોટાદનું? શું બોટાદનો વિકાસ આવો ઝંખે છે? બોટાદ વિધાનસભા ક્ષેત્રમાં માનનીય ધારાસભ્ય અને ભૂતપૂર્વ ઉર્જામંત્રીનું મતક્ષેત્ર કહેવાય અને આ મતક્ષેત્રમાં ઝીબીની કામગીરીમાં ધાંધિયા દર વર્ષે સામે આવે છે. બોટાદમાં ખાસ કરીને વરસાદી વાતાવરણમાં દર વર્ષે ઝીબીના ખુલ્લા ટીસી ખુલ્લા વાયર થાંભલાના કારણે શોર્ટ સર્કિટના અકસ્માતો સર્જાય છે, ત્યારે ગત મોડી રાત્રિએ એક પાડાને શોર્ટ સર્કિટનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. એવડા ગેટ દુકાનની પાછળ નદીમાં ઊભા કરાયેલા ટ્રાન્સફોર્મરમાંથી દુકાનમાં જઈ રહેલા ખુલ્લા વાયરો અને વરસાદથી આ ઘટના બની હોવાનું અનુમાન છે. પરંતુ દર વર્ષે બનતી આવી અકસ્માતની ઘટનાઓ ઝીબીની બેકાળજી જોવા મળી રહી છે. ઝીબી કાળજીપૂર્વકની કામગીરીની સામે પણ પ્રશ્ન ઊભો કરી રહ્યા છે લોકો. ત્યારે આરટીસીની ફરતે જાળી નાખીને ફેન્સિંગ પણ કરવામાં આવ્યું નથી, સાથે સાથે અનેક કનેક્શનોના વાયર જોતા લટકતા જોવા મળી રહ્યા છે, જેમ ઝુમર લટકતું હોય તે પણ. તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. શૌચક્રિયા કરવા જતા દુકાનદારોને અકસ્માત નડતા હોય છે. ઝીબી દ્વારા બિલ ઉઘરાવવાની કડક કાર્યવાહી કરવામાં આવે છે, ખોટા બિલ આપવામાં આવે છે, છતાં પણ નાણાં ભરપાઈ પહેલાં જ કરવા પડે છે. ત્યારે ગ્રાહકોને સેવાના બદલામાં સુરક્ષાને બદલે જીવનું જોખમ કેટલું યોગ્ય છે તેવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે. ઝીબીની ગોરબેદરકારી સામે આવી અને એક પાડાનો ભોગ લેવાયો. આવી તો અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ઝીબી દ્વારા ખુલ્લા વાયરો અને ખુલ્લા ટ્રાન્સફોર્મરો જ્યાં છે ત્યાં જાળી નાખવામાં આવે તો આવી ઘટનાઓથી બોટાદ ઝીબી દ્વારા જાળી નાખવામાં આવે તો આવી ઘટનાનો અટકાવો થઈ શકે તેમ છે. હાલમાં તો ઝીબીની ગોરબેદરકારીના કારણે એક પાડાનું મોત નીપજ્યું છે.